વલસાડ જિલ્લામાં એક તરફ ચોરી ધાડ લૂંટ અને ઘરફોડની ચોરી કરનારા ગેંગને પોલીસે પર્દાફાશ કર્યો છે. ત્યાં આ જ ગેંગના દ્વારા ધરમપુરના આસુરી ખાતે આવેલા દાદરી ફળિયાની સ્મશાન ભૂમિમાં મૂકેલી 7 ફૂટની એંગલ પણ ચોરી જવાઈ હતી, એટલે કે ચોરોએ સ્મશાન ભૂમિને પણ બાકી રાખી નથી. ભૂતકાળમાં થયેલી લૂંટ અને હત્યાની ઘટનામાં વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરમપુરની વિજય દાદુ કિશન ગેંગને 10 લોકોની ધરપકડ કરી છે. તેમના દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં 12 જેટલા ગુનાઓ આચરવામાં આવ્યા છે. તેમાં ઘરફોડ ચોરી અને નાની મોટી ચોરીઓમાં અનેક કિસ્સાઓ સામેલ છે. આગે મંદિરમાં ચોરી કરી છે, પરંતુ વ્યક્તિના મૃત્યુ બાદ જ્યાં અંતિમ વિધિ કરવામાં આવે છે અને વ્યક્તિ જ્યાં અંતિમ સ્થાન પામતો હોય છે એવી જગ્યાઓ પણ મૂકવામાં આવતી 7 ફૂટની એંગલો પણ ચોરી કરી દેવામાં આવી હતી. ધરમપુરના આસુરી ખાતે દાદરી ફળિયામાં આવેલી સ્મશાન ભૂમિમાં આજથી 3 માસ અગાઉ સ્મશાન ભૂમિમાં અંતિમ વિધિ માટે મૂકવામાં આવેલી લોખંડની એંગલોની પણ ચોરી કરાઈ હતી, જેને લઈને હાલ ચોમાસા દરમિયાન અંતિમ વિધિ માટે લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ચોરોએ પોતાના નીતિ નિયમોને નેવે મૂકી ભગવાનના મંદિર તો મંદિર, પરંતુ હવે સ્મશાન જેવી જગ્યાને પણ બાકી છોડી નથી અને પોતાની હીનતાની હદ વટાવી છે.